ચૂંટણી પહેલા અને પાંચ રાજ્યોમાં ભાજપની હાર બાદ પાર્ટીના હાઈકમાન્ડને સલાહ મળવાની શરૂ થઈ ગઈ છે. આમ જોઈએ તો સક્રિય રાજનીતિથી દૂર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા સંઘપ્રિય ગૌતમે જણાવ્યું છે કે મોદી અને શાહનો જાદુ હવે ખત્મ થઈ ગયો છે. ભાજપે 2019માં સત્તા પર પાછું આવવું હશે તો કામકાજમાં બદલાવ લાવવો પડશે. આ મામલે ગૌતમે એક પત્ર લખી પાર્ટીમાં કેટલાક ફેરફાર લાવવાની વાત કરી છે. તેમના મુજબ પાર્ટીની સત્તા વાપસી મુશ્કેલી લાગી રહી છે. પાર્ટીએ શિવરાજ ચૌહાણને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ઉપપ્રધાનમંત્રી બનાવવા જોઈએ તેમ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાજનાથસિંહને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બનાવી યોગી આદિત્યનાથને ધાર્મિક કાર્યોમાં લગાવી દેવા જોઈએ. તીન રાજ્યોમાં દેખાઈ નહીં ગયા જીતને ઉત્તર પ્રદેશ કે ચુનાવો કે બાદમે જીતને ભી લોકસભા વિધાનસભા કે ઉપચુનાવ હુએ અપવાદ કો છોડકે હમે સબ જગહ હાર કા મુંહ દેખના પડા ઓર તીન રાજ્યો મેં પૂરા જો પ્રચાર તંત્ર થા વો શ્રી મોદીજી અમિત શાહ કે હાથ મેં થા તો વહાં ઉનકા જો મોદી મંત્ર ઓર અમિત શાહ કા જાદુ નિષ્ફળ હો ગયા જો હૈ તો વો કામ નહીં આયા ઓર ઇસલિયે 2019 મેં વો કામ આને વાલા નહીં હૈ ઉસસે હમારી સરકાર બનને વાલી નહીં હૈ ઇસલિયે જો મેને અભી ગિનાયા ઇન સમસ્યાઓ કા સમાધાન ઓર સંગઠન ઓર સરકાર મેં ફેરબદલ કરના